હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું આપની મિત્ર જયા સરવૈયા, DSVK હાઈસ્કૂલ, જસદણ. મિત્રો, હું તમને આજે ધોરણ 10નું ગુજરાતી કાવ્ય 1 વૈષ્ણવજન વિશે અભ્યાસ કરાવીશ. તો વૈષ્ણવજન કાવ્યના કવિ શ્રી નરસિંહ મહેતા. નરસિંહ મહેતા વિશે થોડી વાત કરીએ તો નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં, ભાવનગર જિલ્લાનું તળાજા ગામ, અને નરસિંહ મહેતાને પરમ વૈષ્ણવ તરીકે ઓળખવામાં આવે છે એવા નરસિંહ મહેતાની થોડી વાત કરીએ તો નરસિંહ મહેતા એટલે કે આદિકવિ નરસૈયો એ એમનું ઉપનામ છે, અને ગુજરાતી સાહિત્યના એ આપણા આદિકવિ તરીકે પ્રખ્યાત છે. એમનું જન્મસ્થળ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. વસવાટ એમણે ત્યારબાદ જૂનાગઢમાં આવીને કર્યો. પિતાનું નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકુંવર, પત્ની માણેકબાઈ, પુત્ર સામરદાસ અને પુત્રી કુંવરબાઈ. તો આ નરસિંહ મહેતાનો આછેરો પરિચય, એટલે કે એમના પરિવાર વિશે આપણે થોડી તમને માહિતગાર કર્યા. ત્યાર પછી નરસિંહ મહેતાએ ખૂબ સાહિત્યનું સર્જન કર્યું છે. નરસિંહ મહેતાના સાહિત્ય સર્જન વિશેની વાત કરીએ તો નરસિંહ મહેતાના સાહિત્ય સર્જનમાં સૌથી પહેલાં હાર, હુંડી, સામરસાનો વિવાહ, શ્રાદ્ધ, રાસલીલાના પદો, ત્યારબાદ હિંડોળાના પદો અને કુંવરબાઈનું મામેરું, આ કૃષ્ણ રાસલીલાના પદો આ નરસિંહ મહેતાનું આત્મચરિત્રાત્મક પદો તરીકે ઓળખવામાં આવે છે. આવા નરસિંહ મહેતાએ ખૂબ સાહિત્યનું સર્જન કર્યું છે. આજે આપણે ધોરણ 10નું વૈષ્ણવજન કાવ્ય ભણવાના છીએ. મિત્રો, એ સરસ રાગમાં ગાઈ શકાય એમ છે. આ ઉપરાંત આ મારા જ રાગમાં તમને અલગથી એ યુટ્યુબ ચેનલ ઉપર તમને કાવ્ય મળી રહેશે. તો આપણે સૌ પ્રથમ વૈષ્ણવજન કાવ્યને એ સમજી લઈએ. વૈષ્ણવજન કાવ્યમાં જોઈએ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન શબ્દનો અર્થ શું થાય તો સૌ પ્રથમ સમજી લઈએ કે વૈષ્ણવ એટલે શું અને જન એટલે શું. વૈષ્ણવ એટલે ઈશ્વર અને જન એટલે માણસ, યાને કે ઈશ્વરનો માણસ, ભગવાનનો ભક્ત. એવો વૈષ્ણવજન કોને કહેવાય? તો આ કાવ્યમાં કવિશ્રી નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના લક્ષણોની વાત કરી છે કે વૈષ્ણવજન એવા વ્યક્તિને, એવા ભક્તને જ કહેવાય કે જે પીડ પરાઈ જાણે રે, બીજાની પીડાને જાણે. તો મિત્રો, સમજી લઈએ કે પીડ એટલે શું. તો પીડ એટલે મુશ્કેલી, પીડા, અને પરાઈ એટલે બીજા લોકોની પીડાને એ જાણતો હોવો જોઈએ. અને આવો વૈષ્ણવજન છે એ કેવો હોય છે? તો પર દુઃખે ઉપકાર કરે. પર દુઃખ એટલે શું? તો કે પર એટલે બીજાનું અને દુઃખ એટલે વ્યથા, પીડા. બીજાના દુઃખને જાણે અને છતાં એ બીજાના દુઃખનો ઉપકાર કરે, અને તો એ આવા વૈષ્ણવજનના મનમાં એ અભિમાન ક્યારેય ન હોય, એ અભિમાન ક્યારેય લાવતો નથી. આવો વૈષ્ણવજન કેવો હોય? તો સકળ લોકમાં સહુને વંદે. સકળ લોક એને કે સમગ્ર લોક, લોક પરલોકમાં સહુ લોકોને વંદન કરવા યોગ્ય હોય, એ નમતો હોય, અને છતાં પણ એ કોઈની નિંદા ન કરતો હોય. આવો વૈષ્ણવજન એ વાણી, યાને કે વાચ, કાચ, મન નિચ્ચલ રાખે. વાણી, મન અને ચારિત્રથી એ નિચ્ચલ હોય. નિચ્ચલ મે એટલે કે અડગ હોય. ધન અને ખરેખર આવા વૈષ્ણવજનની માતાને ખરેખર ધન્યવાદને પાત્ર છે. ધન ધન જનની એની રે. જે વૈષ્ણવજનને આ જેણે જન્મ આપ્યો છે, ખરેખર એની માતાને ધન્ય છે. આવો વૈષ્ણવજન કેવો હોવો જોઈએ? તો કે એ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. એ સમાન દ્રષ્ટિ હોય અને તૃષ્ણાનો એમણે ત્યાગ કરી દીધેલો. તૃષ્ણા એટલે શું? તૃષ્ણા એટલે ઈચ્છાઓ, આકાંક્ષા, અપેક્ષાઓનો એમને ત્યાગ કરેલો હોય. અને આવા વૈષ્ણવજનને પરસ્ત્રી એટલે કે બીજાની સ્ત્રી એને માતા સમાન હોય. દરેક સ્ત્રીને માતા સમાન, બેન સમાન જોતો હોય. અને આવા વૈષ્ણવજનના મનમાં એની જીભ ઉપર ક્યારે અસત્ય ન આવે. એ એટલે કે જીહવા થકી અસત્ય ન બોલે રે. પરધન નવ જાલે હાથ રે. બીજાના ધનમાં એ ક્યારે હાથ નાખતો નથી, હાથ અડાડતો નથી. બીજાના ધનમાં એમનું મન ક્યારેય રહેતું નથી. આવા વૈષ્ણવજનને મોહ માયા કશી ન હોય. એને મન ન તો કોઈ મોહ હોય,
ન કોઈ માયા પ્રત્યે એમની તૃષ્ણા હોય, ન લાલચા હોય, ન ઈચ્છા હોય, ન અપેક્ષાઓ હોય, એટલે કે મોહ માયા એને જરા પણ સ્પર્શતી નથી. વ્યાપવું એને કે સ્પર્શવું અને દ્રઢ વૈરાગ્ય એના મનમાં હોય છે. મનથી એ દ્રઢ વૈરાગ્ય હોય, એનું મન ક્યારેય વિચલિત થતું નથી, એ મનથી મક્કમ હોય અને રામ નામને એમને કોઈ તાળીની જરૂર ના હોય. અરે એટલે એના મનમાં જ સકળ પ્રકારના તીરથ હોય. સકળ પ્રકારના એટલે કે સમગ્ર પ્રકારના તીરથ એના તનમાં હોય છે. એને ક્યાંય એ જાત્રા કરવા જવાની જરૂર નથી, તપ કરવાની જરૂર નથી, યાત્રા કરવાની જરૂર નથી. અરે સમગ્ર પ્રકારના તીરથ, તીરથ એ તળપદો શબ્દ છે. તીરથ યાને કે તીર્થ, તીર્થ યાને કે યાત્રાધામ એના તનમાં જ હોય છે. આવો વૈષ્ણવજન કેવો હોય? તો એ વૈષ્ણવજન વણલોભીને કપટરહિત છે. વણલોભી એટલે કે લોભ વગરનો અને કપટરહિત એટલે કે કપટ વગરનો. એનામાં ક્યારેય લોભ ન હોય, ન કપટ જોવા મળે અને કામને ક્રોધને તો હંમેશા નિવાર્યા હોય. નિવાર્યા એને કે છોડી દીધેલા, ત્યજી દીધેલા. આવા વૈષ્ણવજનને વિશે નરસિંહ મહેતા શું કહે છે? તો કે નરસિંહ મહેતાના શબ્દમાં જોઈએ તો ભણે નરસૈયો, ભણે યાને કે કહેવું. નરસિંહ મહેતા એવું કહે છે કે આવા વૈષ્ણવજનના દર્શન માત્રથી આપણી તો 71 કુળ તરી જાય, 71 પેઢી તરી જાય. તો મિત્રો, સરસ મજાનું આ વૈષ્ણવજન કાવ્ય, કવિ નરસિંહ મહેતાના વૈષ્ણવજન કાવ્ય વિશેનો અભ્યાસ કર્યો. આ કાવ્ય નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંની જે રચના ગ્રંથ છે એમાંથી લેવામાં આવેલું આ કાવ્ય છે. થોડી વાત નરસિંહ મહેતાના સાહિત્ય સર્જન વિશેની કહું તો નરસિંહ મહેતાના મોટાભાગનું સાહિત્ય સર્જન એ પદ છે, પ્રભાતિયાઓ છે. વહેલી સવારે જ્યારે એ આધુનિક ટેકનોલોજીનો આટલો બધો વિકાસ નહોતો થયો ત્યારે ક્યારેક કોઈકના ઘેરે ભાગ્યે જ રેડિયો હોય ત્યારે રેડિયો વહેલી સવારે રેડિયામાં સાંભળવા મળતા જે પ્રભાતિયાઓ છે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યેનમાં કોણ જશે, તો આ એ નરસિંહ મહેતાના પદ છે. અને નરસિંહ મહેતાના મોટાભાગના બધા જ પદો એ ઝૂલણા છંદમાં લખાયેલા છે. તો મિત્રો, આ વૈષ્ણવજન કાવ્યની સરસ સમજૂતી મેં તમને આપી અને ત્યારબાદ આપણે થોડા આ જ કાવ્યમાંથી થોડા શબ્દાર્થ વિશે વાત કરીએ. તો શબ્દાર્થમાં અઘરા શબ્દમાં જોઈએ કે જેમ કે સમાનાર્થી શબ્દ હોય, વિરુદ્ધાર્થી શબ્દ હોય, તળપદા શબ્દ હોય, આવા ઘણા બધા એવા શબ્દ એવા છે કે જે કાવ્યમાં તમને એની થોડી માહિતી આપું. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે વૈષ્ણવજન એટલે શું. વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત યાને કે ભગવાનનો માણસ. ત્યારબાદ બીજો શબ્દ છે પીડ. પીડ યાને કે એ પીડા અને દુઃખ. પરાઈ એટલે કે પારકી, બીજાની. પરદુઃખે એટલે કે બીજાના દુઃખ, બીજાની વ્યથા. ત્યારબાદ શબ્દ છે આણે. આણે એ તળપદો શબ્દ છે અને આણેનો અર્થ એવો થાય કે લાવે. સકળ લોકમાં એટલે કે આખા જગતમાં. સહુ એટલે બધા અને વંદે એટલે કે વંદના કરે એ નમું. કેની તળપદો શબ્દ છે, કેનીનો અર્થ થાય છે કોઈની. અને વાચ કાચ એટલે વાણી અને કાર્ય, કાર્ય યાને કાચ. નિચ્ચલ એટલે અડગ, ડગે નહીં તેવું નિચ્ચલ. અને ત્યારબાદ જોઈએ તો જીહવા. જીહવા યાને કે જીભ અને રસના. ત્યાર પછી પરદ્રવ્ય. પરદ્રવ્ય એટલે શું? તો કે બીજાનું ધન યાને કે પારકું ધન. ઝાલે એટલે કે પકડે. અને ત્યારબાદ હાથ શબ્દ છે, તો હાથ શબ્દનો અર્થ થાય કર, હસ્ત. વ્યાપે એટલે કે અસર ન કરે. વૈરાગ્ય એટલે સંસારની મોહ માયાને છોડી દેવી, ત્યજી દેવી. રામ નામ શું? તાળી લાગી એટલે કે રામના નામની તાળીમાં એકતાન થઈ જવું, ગુલતાન થઈ જવું. સકળ એટલે બધા જ પ્રકારના. તીરથ એટલે તીર્થસ્થાન. અને તન યાને કે શરીર અને દેહ. તો મિત્રો, આ સરસ મજાના કાવ્યના એ શબ્દાર્થ
यानी कि आपणे अघरा शब्द विषे शब्दार्थ विषे तमने वात करी त्यार पछी आज काव्यमांथी आपणे थोड़ी स्वाध्यायनी यानी कि परीक्षानी दृष्टिए तमने आ काव्यमांथी कई रीते प्रश्नों पूछाय छे तो थोड़ी एनी वात करिए। तो वैष्णवजन काव्यमांथी तमने एक एक वाक्यना प्रश्नो बे त्रण वाक्यना प्रश्नो अने त्यारबाद ए सविस्तर प्रश्न यानी कि एक मार्क्सनो प्रश्न बे मार्क्सना प्रश्न अने सविस्तरी अने त्रण मार्क्सना प्रश्न आवी रीतना पूछाय छे। तो थोड़ा एक एक वाक्यना शब्द विषे आपणे थोड़ी वात करिए तो एक एक वाक्यना शब्द में जोईए तो सौथी पहला टूंका प्रश्नों जोईए जेम के टूंका प्रश्नों में एक एक वाक्य में प्रश्नना उत्तर आपो एमानो पहलो प्रश्न छे के वैष्णवजन काव्यनो प्रकार जणावो। तो एनो जवाब एवो थशे के वैष्णवजन काव्यनो प्रकार ए पद छे कारण के नरसिंह मेहतानो मोटा भागनु साहित्य सर्जन ए एमना पदो छे पद यानी के प्रभात्यावो छे। बीजो प्रश्न छे के वैष्णवजन शब्द कोना माटे वपराय छे तो वैष्णवजन शब्द छे ए नरसिंह मेहताए एमना भक्त माटे एने के भगवानना भक्त माटे वपरायो छे। त्यार पछी त्रीजो प्रश्न एवो छे के नरसिंह मेहता ए कोने धन्य गणे छे तो नरसिंह मेहता वाणी चारित्र अने मनने स्थिर छे एवी भक्तनी एवी व्यक्तिनी जननीने कवि धन्य गणे छे। त्यार पछीनो प्रश्न छे के समान दृष्टि समदृष्टि एटले वळी केवी दृष्टि तो समदृष्टिनो अर्थ एवो थाय के समदृष्टि एटले के सहु लोको प्रत्ये समान दृष्टि। वैष्णवजन काव्य એ કોને પ્રિય હતું તો વૈષ્ણવજન કાવ્ય એ ગાંધીજીને પ્રિય ભજન હતું માટે ગાંધીજીએ આશ્રમ ભજનાવલીમાં એમને સ્થાન આપેલું છે વૈષ્ણવજન કાવ્યને અને એટલા માટે આ વૈષ્ણવજન કાવ્ય દેશ પ્રદેશમાં એ ખૂબ જ પ્રચલિત બન્યું। ત્યાર પછી આપણે આગળ જોઈએ વૈષ્ણવજન કાવ્યમાં આઠમા પ્રશ્નમાં એક એક વાક્યમાં જોઈએ તો વૈષ્ણવજન એ પરસ્ત્રીને કેવી ગણે છે તો વૈષ્ણવજન પરસ્ત્રીને માતા સમાન ગણે છે। સાચો વૈષ્ણવજન છે એ શામાં લોપાતો નથી એવો અર્થ એવો પ્રશ્ન હોય તો એનો જવાબ થશે કે સાચો વૈષ્ણવજન મોહ માયામાં લોપાતો નથી એટલે કે લોભાતો નથી લલચાતો નથી એવો અર્થ થાય। ત્યાર પછીનો દસમો પ્રશ્ન છે કે વૈષ્ણવજન એ કોને વૈષ્ણવજનના તનમાં શું રહ્યું છે તો વૈષ્ણવજનના તનમાં એ વૈષ્ણવજનના તનમાં શું રહ્યું છે તો તનમાં સૌ પ્રકારના તીર્થસ્થાનો રહ્યા છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે વૈષ્ણવજનના દર્શનથી કોણ તરી જાય તો વૈષ્ણવજનના દર્શન માત્રથી 71 કુળ યાને કે 71 પેઢી તરી જાય। તેરમો પ્રશ્ન એના પછીનો પ્રશ્ન છે નરસિંહ મહેતાએ વૈષ્ણવજન કાવ્યમાં કોના લક્ષણોની વાત કરી છે તો સજ્જન માણસના લક્ષણોની વાત કરવામાં આવી છે। સજ્જન એટલે કે સારો જન, જન એટલે માણસ યાને કે ભગવાનનો ભક્ત। નરસિંહ મહેતા ક્યાં સાહિત્ય સ્વરૂપની રચના કરેલી એવો પ્રશ્નનો ઉત્તર થશે કે નરસિંહ મહેતાએ મોટા ભાગના એ પદ સાહિત્ય સ્વરૂપની રચના કરેલી। તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો છે એ એક એક વાક્યના પ્રશ્નો છે અને ત્યાર પછી જોઈએ તો આ જ કાવ્યમાંથી તમને એ સવિસ્તર પ્રશ્નો યાને કે ત્રણ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે। તો આપણે થોડા ફોર એક્ઝામ્પલ તરીકે આ પ્રશ્ન આપણે જોઈએ તો સવિસ્તર પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન એવો છે કે વૈષ્ણવજન કાવ્ય કવિ કેવા લક્ષણવાળા લોકોના સમાજની અપેક્ષાઓ રાખે છે તો એનો જવાબ એવો થશે કે વૈષ્ણવજન કાવ્યમાં આ પદ દ્વારા કવિશ્રી નરસિંહ મહેતા એને કે આદિકવિ નરસિંહ મહેતાએ આ એવા આદર્શ સમાજની અપેક્ષા રાખી છે
કે જે સમાજ ઉમદા આદર્શવાળો હોય એની એમની ટૂંકી યાદી આ પ્રમાણે મૂકવામાં આવી છે કે સાચો વૈષ્ણવજન એ પરોપકાર કરે છતાં અભિમાન નથી કરતો, અન્યના સુખે સુખી ને અન્યના દુઃખે દુઃખી થાય એવો હોય તો તે હંમેશા સત્ય બોલે છે, પરસ્ત્રીની એને માતા સમાન ગણે અને પારકું ધન એ તેને પથ્થર જેવું લાગે, તેનામાં જરાય લોભ ન હોય વળી સજ્જન પુરુષને મોહમાયા ન હોય, સાચા વૈષ્ણવજનને કોઈ તૃષ્ણા નથી ઉદ્ભવતી, વળી તેનું મન વાણી અને ચારિત્રથી સ્થિર હોય છે. માટે કવિએ આ કાવ્યમાં એમની રજૂઆત કરેલી છે. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે, તો એના જવાબમાં જોઈએ કે આદિ કવિ શ્રી નરસિંહ મહેતા ભક્ત કવિ તરીકે ખૂબ જાણીતા છે. એમનો કાવ્ય વૈષ્ણવજનમાં સજ્જન પુરુષના લક્ષણો કવિએ દર્શાવ્યા છે અને આ તમામ ઉમદા પ્રકારના લક્ષણો છે જેનું મહત્વ હિન્દુ ધર્મના દરેક વેદ પુરાણ ગીતા વગેરેમાં જણાવેલું છે. સત્ય અહિંસા અને નિષ્પૃહતાની સાથોસાથ સમદ્રષ્ટિ સદભાવના સન્માન જેવા ગુણોનો મહિમા પણ આ કાવ્યમાં કવિ શ્રી નરસિંહ મહેતાએ વર્ણવેલો છે. તીર્થ સ્વરૂપો અલગ અલગ છે, જેમાં માતા પિતાની સેવા, તીર્થધામની યાત્રા, વડીલોને સન્માન, સૌ પ્રત્યે સમદ્રષ્ટિ વગેરે પ્રકારનો સમાવેશ થાય છે. સાચા સજ્જનમાં ઉપર દર્શાવેલા ભાવનાઓનો સમન્વય હોય છે, તેથી તેમના દર્શન માત્રથી 71 પેઢી તરી જાય એવું આ કાવ્યમાં કવિ શ્રી નરસિંહ મહેતા કહે છે. તો મિત્રો, સરસ મજાના આ કાવ્ય વિશેની સમજૂતી, ત્યારબાદ એમાંથી તમને ઉપયોગી થાય એવા પ્રશ્નો અને એમના ઉત્તરની સમજૂતી આપણે મેં તમને ઝીણવટપૂર્વક એમની છણાવટ મેં તમને આપી. મિત્રો, આ કાવ્ય તમને ખૂબ જ ઉપયોગી થશે. આગળ ઉપર પણ હજી મારા કાવ્ય પાઠ તમને મળતા રહેશે. કાવ્ય અને તમને પરીક્ષાની દ્રષ્ટિએ પણ અતિ ઉપયોગી છે. તો આ માહિતી માટે આપ શ્રી મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ધન્યવાદ.